ગિરિવર ગિરનારની ગોદમાંથી ભાવેશ વેકરીને આપ સર્વોને જય ગિરનારી મહારાજ. લગભગ 4 વર્ષની મહેનત જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળ દ્વારા મહેનતના ભાગરૂપે મહાશિવરાત્રી મેળાને લઘુકુંભનો દરજ્જો મળ્યો અને 15 કરોડ જેવી વિશેષ સહાય, જે માતબર રકમ કહેવાય, જૂનાગઢના ભવના ક્ષેત્રના વિકાસ માટે. એટલા માટે કે જૂનાગઢ અને સોરઠની જીવાદોરી એકમાત્ર ગિરનાર છે, કારણ કે આ કોઈ જાતના ધંધા રોજગાર ના હોય, જૂનાગઢની ચિંતા કરવી ખૂબ જરૂરી હોય તેના ભાગરૂપે ઉતારા મંડળ દ્વારા ચળવળ ચલાવવામાં આવી અને રાજ્ય સરકારે પ્રજાહિતનો આ નિર્ણય કરી અને લઘુકુંભ મહાશિવરાત્રી મેળો 2019 જ્યારે આજથી ઉજવવાનું શરૂ થયું હોય ત્યારે આજરોજ ઉતારા મંડળ દ્વારા, કારણ કે મહાશિવરાત્રી મેળો મૂળભૂત રીતે ઉતારાઓ અને અન્નક્ષેત્રોએ આજથી 125 વર્ષ પહેલાથી શરૂ કરેલો, ગામડાના ગરીબ ખેડૂતો પોતાના ગોદડા અને અનાજ લઈને અહીં આવતા અને 5 દિવસ શિવની આરાધના કરતા અને ભજન ભોજન સાથે છૂટા પડતા. આ પરંપરાને ધીમે 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 લોકોએ અપનાવી, કારણ કે એક જગ્યાએ શિવ દેવાદિદેવ મહાદેવની આરાધના કરવી હોય તો ભારતમાં એકમાત્ર સ્થળ છે ગિરનારની, ગિરિવર ગિરનારની ગોદ અને ભવનાથ ક્ષેત્ર. એટલે જે વ્યક્તિઓએ આ પરંપરા શરૂ કરી એવા ઉતારાઓ અને અન્નક્ષેત્રોને અમે કોટી કોટી વંદન સાથે એટલું કહેવાનું મન ચોક્કસ થાય છે કે આ પરંપરા જ્યારે ઉતારા મંડળોએ શરૂ કરી હોય ત્યારે જૂનાગઢની જે આપણી રવાડીઓ નીકળે છે મહાશિવરાત્રિના દિવસે, તેમાં ઉતારા મંડળની પણ એક રવાડી નીકળવી જોઈએ એમની યાદમાં. એટલા માટે કે જૂનાગઢને ખૂબ સારું નજરાણું વિશ્વ લેવલે ગિરનારને પ્રસ્થાપિત કરવાનું, જૂનાગઢને પ્રસ્થાપિત કરવાનું જો કોઈ સદભાગ્ય પ્રાપ્ત થતું હોય તો એ ઉતારા મંડળોનો છે. સાથે સાથે આજરોજ એક નવી પરંપરા ઉતારા મંડળ દ્વારા પણ શરૂ કરવામાં આવી કે જે સુદર્શન તળાવ ગિરિવર ગિરનારની ગોદમાં જે પ્રાચીન કૃષ્ણ વખતનું જે સુદર્શન તળાવ આવેલું છે એ સુદર્શન તળાવ બદતર હાલતમાં હોય, આજ સુધી એમને કોઈને પણ જીર્ણોદ્ધાર કરવાનું જ્યારે મગજમાં ન આવ્યું હોય ત્યારે જે 15 કરોડ જેવી માતબર રકમ ઉતારા મંડળના માધ્યમથી જૂનાગઢના ભવના ક્ષેત્રના વિકાસ માટે મળી છે એ રકમમાંથી સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરવો ખૂબ જરૂરી હોય, કારણ કે પાણીનું પણ એક મોટો સ્ત્રોત છે. જો એનો જીર્ણોદ્ધાર થશે તો જૂનાગઢની પ્રજાને એની સુખાકારી મળશે અને સાથે સાથે બહારથી આવનારા લોકોને સુદર્શન તળાવનું મહત્વ સમજાશે. બીજું, સુદર્શન તળાવની પાછળના ભાગમાંથી ગિરનાર રોપવે પ્રોજેક્ટ શરૂ થતો હોય એટલે જે કોઈ ભારતભરના અને વિશ્વના સહેલાણીઓ આવે છે તેને પણ એક ખૂબ સારું નજરાણું મળશે, જેથી કરી વહેલી તકે સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. સાથે સાથે આજરોજ ઉતારા મંડળ દ્વારા સવારે 8 વાગે સુદર્શન તળાવના પાણીથી હાથ પગ ધોઈ સ્નાન કરી અને સૂર્યનારાયણને અર્ધ આપી અને ત્યારબાદ ભવનાથ મંદિરના દર્શન કરી અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા એટલે એક નવી પરંપરા શરૂ કરવામાં. હવે દર વર્ષે ઉતારા મંડળો સુદર્શન તળાવમાં સ્નાન કરી ભવનાથ મંદિરના દર્શન કરી ધ્વજારોહણ કરી અન્નક્ષેત્રો શરૂ કરશે, જેથી કરી સરકારને અમે એ પણ અપીલ કરીએ છીએ કે સુદર્શન તળાવનું જીર્ણોદ્ધાર થયા બાદ દર વર્ષે ઉતારા મંડળો ત્યાં જ્યારે સવારનું નોમનું સવારે સ્નાન કરવાના હોય ત્યારે સ્નાનની વ્યવસ્થા કરે, કારણ કે ઉતારા મંડળો થકી જ મહાશિવરાત્રી મેળો ચાલે છે. નિઃશુલ્ક ચાલતા અન્નક્ષેત્રો અને ઉતારાઓથી એના કારણે આજે ગરીબ લોકોને ખૂબ સારી સગવડતા પૂરું પાડતો હોય ત્યારે 15 કરોડની ગ્રાન્ટમાંથી ઉતારા મંડળોને કે અન્નક્ષેત્રોને કોઈ પણ જાતની સહાય આપવામાં નથી આવી, ફક્ત ને ફક્ત વીજળી ફ્રી ઓફ કરવામાં આવી છે. જો એમણે ઈચ્છવું હોત તો ગેસ પણ ફ્રી ઓફ આપી શક્યા હોત, કારણ કે ફક્ત ને ફક્ત 12 થી 15 લાખ રૂપિયાનો ગેસ વપરાય છે, બાટલાઓ વપરાય છે અને એની એક વ્યવસ્થા છે. અહીંના લોકલમાંથી કોમર્શિયલ ગેસો જે ઉતારા મંડળો અન્નક્ષેત્રો લે છે એને વહીવટીતંત્રએ ફ્રી ઓફ કરી દીધા હોત તો અન્નક્ષેત્રોને પણ રાજી પોરત અને પ્રજાનો હિતનો આ નિર્ણય રાજ્ય સરકાર માટે પણ ખૂબ લાભદાયક રહે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે 15 કરોડ જેવી માતબર રકમ અમે લાવ્યા છતાં એનું કોઈ આયોજન ન થઈ શક્યું, જેના કારણે કોઈને આનો યોગ્ય લાભ ન મળ્યો અને ફક્ત ને ફક્ત ખોટા નિર્ણયોના કારણે આ ગ્રાન્ટ વેડફાઈ રહી છે તેનું દુઃખ છે. જૂનાગઢની પ્રજાએ જાગૃત થઈને આ વિષય સાથે ચાલવું જોઈએ કે જૂનાગઢનું હિત નહીં વિચારે તો વહેલી તકે જૂનાગઢ ખતમ થઈ રહ્યું છે, ત્યારે આપણે સૌ સાથે મળી યોગ્ય રીતે ગ્રાન્ટ વપરાય એ માટેનું આયોજનબદ્ધ રીતે આપણે રજૂઆતો કરીએ અને મહાશિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જે આપણી જીવાદોરી છે તેને પાણીનું સિંચન આપીએ એની એને કાળજી લઈએ. જો એને કાળજી નહીં લઈએ તો પણ આપણે ખતમ થઈ રહ્યા છીએ. આ ખતમ ન થવા માટે થઈને આપણે ગિરનારને મહત્વ આપવું પડશે, ગિરનારને પ્રેમ કરવો પડશે અને ગિરનારી મહારાજ એ દેવાદિદેવ મહાદેવનું સાક્ષાત સ્વરૂપ છે, જેથી કરી આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ગિરિવર ગિરનારની ગોદમાં રહેવા મળ્યું છે. ભારતભરના સાધુ સંતો પણ જે આવીને તપ કરવા માટે તલસતા હોય છે ત્યારે આપણને સહજતાથી ગિરનારનો જે લાભ મળ્યો છે એ લાભને આપણે આધ્યાત્મિકતા સાથે જોડી અને ગિરનારનું મહત્વ વધારીએ. એ માટે જે અમારી લડાઈ ચાલે છે એ લડાઈને આપ સર્વો દિલથી
અમને હિંમત આપો, કારણ કે અમને 100% ગિરનારી મહારાજ અને દેવાદિદેવ મહાદેવ ઉપર વિશ્વાસ છે કે અમે જે કોઈ કાર્ય કરી રહ્યા છીએ તેની પ્રેરણાથી કરી રહ્યા છીએ, અને અમને ચોક્કસ ગિરનારી મહારાજ અમને અમને વિજય અપાવશે. સાથે સાથે જે ગલત જગ્યાએ ગ્રાન્ટો વપરાય છે, જે ગલત જગ્યાએ અમુક વિષયો ચાલે છે તે પણ બંધ થશે. આ વખતે અમે રવાડી પણ કાઢવાના છીએ ઉતારા મંડળ, અને હવેથી અમારું સ્નાન પણ સુદર્શન તળાવના પાળે દર વર્ષે નોમનું થશે. જે અને એ સિવાય અમે આવનારા દિવસોમાં આવેદનપત્ર પણ આપવાના છીએ કે જે કોઈ ઉતારાઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, જે રીતે અમને અનક્ષેત્રોને ઉતારાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, આમંત્રણ કાર્ડ નથી આપવામાં આવી રહ્યા, વહીવટીતંત્ર દ્વારા જે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે એમાં પણ ઉતારા મંડળોને કે અનક્ષેત્રોને આમંત્રણ આપવામાં નથી આવતું, ફક્ત ને ફક્ત નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, તે હવે ખરી રીતે પ્રજા જાગૃત બને અને વહીવટીતંત્રની જે આ ચૂક છે અને રાજ્ય સરકારને જે બદનામ કરવાનું વહીવટીતંત્ર દ્વારા જે આ થઈ રહ્યું છે, કારણ કે ઉતારા મંડળોને આમંત્રણ ન આપી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અને ઉતારા મંડળને સામે કરી રહ્યું છે, પણ ઉતારા મંડળ શુદ્ધ બુદ્ધિથી ચાલી રહ્યું છે, રાજ્ય સરકાર પ્રજા હિતના નિર્ણયો કરે છે, પ્રજા માટે રાજ્ય સરકાર કામ કરી રહી હોય ત્યારે અમારું રાજ્ય સરકારને પણ આ નિવેદન છે, ધ્યાન દોરીએ છીએ કે ઉતારા મંડળ એ રાજ્ય સરકારને હિતકારી માટે નિર્ણયો કરાવે છે, પ્રજા હિત માટે નિર્ણય કરાવે છે. લઘુ કુંભ મેળાનો દરજ્જો એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હોય ત્યારે આ ચળવળ ભલે ઉતારા મંડળની છે, પણ આનો જસ અને આની પ્રજાહિતનો નિર્ણય હંમેશા રાજ્ય સરકારના હિતમાં રહેવાનો હોય ત્યારે આવા ઘણા બધા નિર્ણયો છે જે પ્રજાહિત માટે અમે કરાવી રહ્યા છે રાજ્ય સરકાર પાસે. તો અમારા ઉતારા મંડળની જે કોઈ માંગણીઓ છે ગ્રાહ્ય રાખે, કારણ કે ગ્રાહ્ય રાખવાના કારણે આનો સંપૂર્ણ જસ રાજ્ય સરકારને મળવાનો છે. પ્રજાની સુખાકારી માટે ઉતારા મંડળ કામ કરી રહ્યું હોય ત્યારે આપ સર્વો અમને દિલથી શુભેચ્છા આપો કે વહેલી તકે અમે આમાં જીત મેળવીએ, અને રાજ્ય સરકાર વહીવટીતંત્રને આદેશ આપે કે દરેક કાર્યક્રમોમાં દરેક આયોજનમાં ઉતારા મંડળને સાથે રાખવું જોઈએ. જૂનાગઢના વિકાસમાં, ગિરનારના વિકાસમાં, ભવનાથ ક્ષેત્રના વિકાસમાં ફક્ત ને ફક્ત વાલાદેવલાની નીતિ દૂર કરી ફક્ત ને ફક્ત આયોજન માટે ભવનાથના વિકાસ માટે જે પ્રમાણિકતાથી આગળ આવી રહ્યા છે, પ્રમાણિકતાથી જે મહેનત કરી રહ્યા છે, પ્રમાણિકતાથી જે જૂનાગઢની ચિંતા કરી રહ્યા છે એવા લોકોને આમાં સામેલ કરી અને આગળની ગતિવિધિ કરે, અને આવના 2020નો જે લઘુકુંભ મેળો ઉજવવાનો છે ત્યારે એ મેળાનું અત્યારથી આ મેળાની પૂર્ણાહુતિ પછી તરત જ એનું આયોજન થાય, અને ઉતારા મંડળને સાથે રાખી દરેક આયોજનનું માઇક્રો પ્લાનિંગ કરે, કારણ કે ઉતારા મંડળે 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને લઘુકુંભ મેળો કઈ રીતે ઉજવવો જોઈએ તેનું આખું પ્લાનિંગ આપેલું છે, તેની બ્લુપ્રિન્ટ આપેલી છે. એ બ્લુપ્રિન્ટ મુજબ જો ચાલશું તો ચોક્કસ ને ચોક્કસ ભવનાથ ક્ષેત્રનો અને ગિરનાર ક્ષેત્રનો વિકાસ થશે, અને જૂનાગઢને ખૂબ સારું એક નજરાણું મળશે, આવકના સ્ત્રોત નવા ઉભા થશે. જે રીતે ટેન્ટ ભાડે ઉપર લેવામાં આવ્યા છે એના કરતાં જો ખરીદ કરી લીધા હોત અને કોર્પોરેશને વરસ દરમિયાન ભાડા ઉપર પ્રવાસીઓને આપ્યા હોત તો પણ કોર્પોરેશનને આવક થઈ હોત, પણ ફક્ત ને ફક્ત આયોજન વગરની આ ગ્રાન્ટ વાપરવાની જે આપણી બધાની નીતિ છે એના કારણે જૂનાગઢને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું હોય ત્યારે જૂનાગઢની જાગૃત જનતાએ હકીકતમાં જાગૃત થવાની જરૂર છે, અને અમે આ ગ્રાન્ટ યોગ્ય રીતે વપરાશે એની ઉપર અમે નજર રાખી રહ્યા છીએ, અને અમને વિશ્વાસ છે કે ગિરનારી મહારાજ જૂનાગઢના વિકાસ માટે, કારણ કે હવે ગિરનાર જાગૃત થયો હોય, અમારા માધ્યમથી ગિરનાર બોલાવી રહ્યો છે અને ગિરનાર ચોક્કસ ન્યાય કરશે અમને એનો વિશ્વાસ છે. આ સાથે ભાવેશ વેકરેને આપ સર્વને જય ગિરનારી મહારાજ.